બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની પ્રજા પણ જાણ્યા, કોરોના વાયરસને સામેથી આમંત્રણ આપી રહી હોય તેમ બિદરકારીના કારણે ધાનેરા તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ગત રોજ કોવિડ સેન્ટર ખાતેથી બે દર્દીને સારવાર આપ્યા બાદ રજા અપાઈ હતી. હજુ રજા આપ્યા બાદ દર્દી ઘર સુધી પહોંચે એના પહેલાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવતા કોરોના એક્ટિવ કેસનો આંક 5 પર યથાવત રહ્યો હતો. કોરોના વાયરસ સામે આખું વિશ્વ ઝૂકી ગયું છે. એકમાત્ર સાવધાની તેમજ સાવચેતી આ વાયરસને હરાવી શકે છે, પણ મોટા ભાગના લોકો નિયમોનું પાલન ના કરતા હજુ ધાનેરા તાલુકામાં કોરોનાના કેસ વધે તેવી સંભાવનાને નકારી શકાય તેમ નથી. ગત રોજ આવેલા ધાનેરા શહેરમાંથી બે કોરોના પોઝિટિવ કેસની વાત કરીએ તો ધાનેરા શહેરમાં આવેલા સંજીવન હોસ્પિટલના તબીબ ડૉક્ટર કલ્પેશ પંચાલનો કેસ પોઝિટિવ સામે આવ્યો છે. જો કે કલ્પેશભાઈ પોતે બાળકોના તબીબ હોવાના કારણે ગત 5 જુલાઈના રોજથી પોતાની તબીબી પ્રેક્ટિસ બંધ કરી પોતાના ઘરે જ ક્વોરન્ટાઇન થઈ ગયા હતા. ડૉક્ટર કલ્પેશ પંચાલને સાવચેતી અને સમજણના કારણે અન્ય કોઈ દર્દી કે પરિવારના સગાને કોરોના સંક્રમણનો ફેલાવી અટકી શકાય છે. ડૉક્ટર કલ્પેશ પંચાલના પિતાશ્રી કોરોના પોઝિટિવ હોવાના કારણે તબીબ પિતાની સારવાર માટે ગયેલ હોય એટલે કે કોરોના સંક્રમણ થયું હોવાનું જાણવા મળ્યું છે. ધાનેરા વહીવટી તંત્ર દ્વારા પણ આ હોસ્પિટલની ગલીને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી ગલી બંધ કરવામાં આવી છે. આ સોવિંગમાં સંજીવની હોસ્પિટલની સાથે સાથે અન્ય એક હોસ્પિટલ તેમજ ગ્રામીણ બેંકનો પણ સમાવેશ થાય છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ શેરપુરા વિસ્તારના અશોકભાઈ સોલંકીની ઘરની ગલી કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરી નજીકના લોકોને ઘરે રહેવા સલાહ અપાઈ છે. સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી દવા તેમજ ઉકાળાના પેકેટનું વિતરણ કરાઈ રહ્યું છે. ધાનેરા અર્બન વિભાગના તબીબ ડોક્ટર અતુલભાઈ પુરોહિતે કોરોના બાબતે સાવચેતી રહેવા ખાસ વિનંતી કરી છે. કોરોનામાં ધાનેરામાં છેલ્લા કેટલાય દિવસોથી કેસોનું પ્રમાણ વધ્યું છે આવવાનું, એમાં ખાસ કરીને હવે આપણે સાવચેતી રાખવાની થોડી વધુ જરૂર છે. માસ્ક પહેરવું, એક કમ્પલસરી માસ્ક પહેરવું પણ ખૂબ ખાસ જરૂરી છે, તથા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો જે અભાવ જોવા મળી રહ્યો છે તે પણ ન થવું જોઈએ. બજારમાં જે ભીડ છે અથવા તો જે કામ વગર લોકો બહાર નીકળે છે એમને ખાસ કહેવા માગીશ કે એવું પણ ઘરે રહે, કામ વગર બહાર ના નીકળે. અને છેલ્લે જ્યારે બે પોઝિટિવ કેસ આવ્યો છે એમાં એક તો આપણા સંજીવની હોસ્પિટલ ખાતે ડૉક્ટર કલ્પેશભાઈ પંચાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ગઈકાલે જ પોઝિટિવ આવ્યો છે. તેઓ 5 તારીખથી એમની હોસ્પિટલની ઉકડી બધી ઉકડી સેવા બંધ છે. તેઓ અમદાવાદ ગયા હતા એમના મમ્મી પપ્પાના સારવાર માટે. તો એમના ફાધરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને એમને ભણસાલી હોસ્પિટલમાં 8 તારીખે રિપોર્ટ કરાવતા ગઈકાલે એમનો પોઝિટિવ આવ્યો છે, જેની કામગીરી અહીંયા કરી લેવામાં આવી છે. અને બીજા અશોકભાઈ સોલંકી જે શેરપુરા વિસ્તારમાં રહે છે એમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમાં એમને પણ ભણસાલી હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને કલ્પેશભાઈ પંચાલ સાહેબને કોઈ સાઇન સિમ્ટમ ન હોવાથી એમને હોમ આઇસોલેશન એમના ઘરે જ કરવામાં આવ્યા છે. અને આરોગ્યની ટીમ તમામ સર્વે અને તેમાં આર્સેનિક ટેબ્લેટનું વિતરણ તેમજ ઉકાળાનું વિતરણ થઈ ગયેલ છે. અને હવેથી આપણે ધાનેરામાં આવનારા દિવસોમાં કઈ રીતે સાચવું એ માટે આપણે જે ગવર્મેન્ટે કીધું છે એ પ્રમાણે માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ વગેરે તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીશું તો આપણે જલ્દીથી આમાં કંટ્રોલ મેળવીશું.